ઉપલેડા તથા તાલુકાના પત્રકારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું કે રવિવારને રોજ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે પત્રકારો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી અપમાનિત કર્યા હતા, જે ઘટનાને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ. અમે આ બાબતે જવાબદાર સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરી હતી. ઉપલેડા તથા તાલુકાના તમામ પત્રકારો ઉપસ્થિત રહીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ઉપલેડા તથા તાલુકાના પત્રકારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું કે રવિવારને રોજ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે પત્રકારો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી અપમાનિત કર્યા હતા, જે ઘટનાને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ, તેમજ આ બાબતે જવાબદાર સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરી હતી. ઉપલેડા તથા તાલુકાના તમામ પત્રકારો ઉપસ્થિત રહીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જૂનાગઢમાં ગત રવિવારે સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી પ્રસંગે પોતાની ફરજમાં ગયેલા પત્રકારો ઉપર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં આજે અમે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ડીએજી સાહેબે એમને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાં લીધા જ છે, પણ ખાલી ખાતાકીય પગલાં પૂરતા નથી. એમણે કોઈપણની મંજૂરી વગર કે કોઈપણની સૂચના વગર કાયદો હાથમાં લઈને લાઠીચાર્જ કર્યો છે, એટલે એમની સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ અને એમની ધરપકડ થવી જોઈએ. આ માંગણી સાથે અમે ઉપલેટા મામલતદારને, ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના તમામ પત્રકાર મિત્રોએ આવેદનપત્ર આપી અને આ ચાર કર્મચારીઓ સામે એફઆઈઆર દાખલ કરી એમની ધરપકડ કરવાની માંગણી કરેલ છે. કાનભાઈ સુવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉપલેટા.